કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કોઈ પણ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરવું હોય, જોબ માટેની માહિતી મેળવવી હોય કે લેટેસ્ટ અપડેટ, ક્વેશ્ચન પેપર, આ બધી વસ્તુ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં સર્ચ કરશો, કેડી સોનગ્રા સર્ચ કરશો, પછી જોઈએ તો કલ્પેશ સોનગ્રા બ્લોગ સ્પોટ ઉપર ક્લિક કરશો. તેની સાથે જે વેબસાઇટ છે અથવા બ્લોગ છે તે ઓપન થઈ જશે અને આમાંથી તમે અલગ અલગ પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી થશે. ઓકે, તો આમાં તમારે જવાનું રહેશે ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ. ઓકે, ઓલ એક્ઝામ પીડીએફ મટીરિયલ ઉપર ક્લિક કરવાની સાથે તમે જે પીડીએફ મટીરિયલ છે તે ડાઉનલોડ કરી શકો છો અને જે આવનારી જે કોઈ પણ એક્ઝામ માટે આપણે ખૂબ જ હેલ્પફુલ થશે. ઓકે, તો સીપીટીનું મટીરિયલ અપલોડ કરવામાં આવશે. મિત્રો, અમે આજે પાર્ટ ટુ ની અંદર જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તેની પણ વાત કરીશું, જે આવનારી સીપીટી એક્ઝામ, આઈટીઆઈ એસઆઈ ની જે એક્ઝામ આવી રહી છે તેના માટે ખૂબ જ હેલ્પફુલ વિડીયો થશે. ઓકે મિત્રો, તો આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ. ઓકે મિત્રો, તો આ બાકીના આગળના જે અલગ અલગ ફંક્શન છે તેને આપણે પાર્ટ વન વિડીયો જે તેમાં અપલોડ કરી દેવામાં આવેલા છે. ઓકે, તો આજે કોનકાટેના, એક્ઝેટ, ફાઇન્ડ, પછી લેફ્ટ, લેન, પછી જે છે લોવર, પ્રોપર, રાઇટ, રિપીટ. ઓકે, તો આ બધા જે ફંક્શન છે તેનો આપણે પાર્ટ વન જે વિડીયો બનાવ્યો તેમાં બધી જે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આજે જે આપણે વાત કરવાના છે તે નવું જ ફંક્શન છે, તે રિપ્લેસ. ઓકે, તો રિપ્લેસ જે ફંક્શન છે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે તેના વિશે ડિટેલમાં માહિતી જોશે. પછી એવી આ બીજા અલગ અલગ ફંક્શન છે. મિત્રો, રિપ્લેસ માટે તમારે ઉપયોગ કરવાનો રહેશે ઇઝ ઇક્વલ ટુ, પછી આર ઈ રિપ્લેસ કરશો. ઓકે, રિપ્લેસ. ઓકે, રિપ્લેસ. હવે પછી તમને પૂછ્યું છે કે ઓલ્ડ ટેક્સ. ઓકે, તો ધારો કે જે આ છે ઓલ્ડ ટેક્સ છે, પછી તમારે કોમા કરવાનું રહેશે, પછી સ્ટાર્ટ નંબર, કયા નંબરથી સ્ટાર્ટ કરવું છે. ઓકે, ધારો કે આમાં જોઈએ તો બે, બે ચાર, બે છ, બે આઠ અને દસ. ઓકે, દસ નંબરથી મારે સ્ટાર્ટ કરવું છે. ઓકે, તો અગિયાર નંબરથી સ્ટાર્ટ કરવું છે, એટલે કે દસ ને અગિયાર, એટલે અગિયાર. પૂછે છે નંબર કેરેક્ટર. ઓકે, નંબર ઓફ જે કેરેક્ટર, કેટલા કેરેક્ટર, તો એક કેરેક્ટર. ઓકે, પછી કોમા કરશો અને ન્યૂ ટેક્સ કયો છે, આ ન્યૂ ટેક્સ છે, પછી કોમા કરશો એટલે જોઈ શકાય છે. જે કે ડી સોનગરા. ઓકે, કે ડી એસ ઓ એન એ જી આર. ઓકે, તો પછી આ કેટલા, દસ આપણે જે નાખ્યા છે કે ભાઈ અગિયારમાં કેરેક્ટર. ઓકે, તો અહીંયા જે અગિયાર નાખ્યું છે તેનો મતલબ એવો થાય કે જે દસ કેરેક્ટર, અગિયારમાં કેરેક્ટર શરૂ થશે. તો આ બે, બે ચાર, બે છ, બે આઠ ને બે દસ અને અગિયાર જે કેરેક્ટર છે ત્યાંથી શરૂ થશે. એક્ઝામની અંદર તમને એમ પૂછે કે ભાઈ જે ચોથા નંબરના કેરેક્ટર ઉપર તમારે કાંઈ પણ કરવાનું હોય તો તમે ચાર નાખી દેશો. ઓકે, કે ડી એસ પછી એટ ધ રેટ આવી જશે. ઓકે, જોઈ શકાય છે કે ડી એસ એટ ધ રેટ. ઓકે, પછી એન એ જી આર એ. ઓકે, તો આ રીતે પણ તમને એક્ઝામની અંદર પૂછાય. ઓકે, તો એ રીતે તમે બીજા જે ફંક્શન છે તેમાં તમે જોઈ શકો છો. ઓકે, હવે ધારો કે બીજું જે ફંક્શન છે. ઓકે, તો આને આવી રીતે નહીં, આપણે આમાં જોઈએ. તો આમાં જોઈએ તો આપણે જે છે એની આગળ રિપ્લેસ કરવું છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ કોમા, પૂછ્યું છે ઓલ્ડ ટેક્સ, આ ઓલ્ડ ટેક્સ છે, પાછું કોમા કરશો અને પૂછ્યું સ્ટાર્ટ નંબર, તો આપણે સ્ટાર્ટ નંબર એકથી શરૂઆત કરવાની છે, કોમા, નંબર ઓફ કેરેક્ટર એક જ કેરેક્ટર છે અને પછી જોઈએ તો જોઈએ ન્યૂ ટેક્સ. ઓકે, તો આ ન્યૂ ટેક્સ છે, પછી એન્ટર આપશો તો આપ જોઈએ હેઝ કે ડી સોનગરા. ઓકે, હેઝ કે ડી સોનગરા. ઓકે, તો આ રીતે પણ તમે કરી શકો છો. હવે મિત્રો, એને ગુડ મોર્નિંગ મેં લખ્યું છે એમાં એ આગળ આવી ગયો છે. ઓકે, તો મારે એની જગ્યાએ પણ ગુડ મોર્નિંગ, ગુડ ગુડ મોર્નિંગ એવું કરવું છે. ઓકે, સ્પેલિંગ એ ખોટો છે મને ખબર છે. ઓકે, પણ તો એ, ઓકે, તો આપણે ગુડ મોર્નિંગ છે તે આપણે આવું જે કરવાનું છે. ઓકે, તો તેના માટે પણ ઇઝ ઇક્વલ ટુ. ઓકે મિત્રો, સ્પેલિંગ ખોટો છે તે મને ખબર છે. ઓકે, ઓકે, તો રિપ્લેસ. પછી મિત્રો જોઈએ તો ઓલ્ડ ટેક્સ, આ ટેક્સ જે રિપ્લેસ કરવાનું છે એકાઉન્ટ જે સ્ટાર્ટ નંબર. ઓકે, તો સ્ટાર્ટ નંબર આવે જોઈએ તો બે, બે ચાર અને પાંચ અને છઠ્ઠા નંબરથી સ્ટાર્ટ કરવાનું, છઠ્ઠો નંબર સ્ટાર્ટ. નંબર ઓફ કેરેક્ટર આપણે કેટલા કરવાના છે, તો બે ને બે ચાર નંબર, જે ચાર કેરેક્ટર છે તે રિપ્લેસ કરવાના છે. ઓકે, અને પછી જોઈએ તો ન્યૂ ટેક્સ. ઓકે, તો આ ન્યૂ ટેક્સથી, ઓકે, તો આપ જોઈ શકાય છે. તો અહીં જોશો તો જે છે ગુડ ગુડ. ઓકે, તો અહીંયા આખે આખું જે ચેન્જ થયું, ચાર કેરેક્ટર નાખ્યા. અમે આની જગ્યાએ તમે ધારો કે ચાર કેરેક્ટરની જગ્યાએ એક કેરેક્ટર રાખશો આપ જોઈ શકો ગુડ ગુડ મોર્નિંગ. પણ અહીંયા મોર્નિંગનો જે સ્પેલિંગ છે, ઓકે, ઓકે, તો અહીંયા જે છે તો અહીંયા જોઈ શકાય છે. તો અહીંયા જોશો તો ગુડ અ મોર્નિંગ હતું, ગુડ એ મોર્નિંગ હતું, અહીંયા શું થયું ગુડ ગુડ મોર્નિંગ થઈ. ઓકે, તો આ રીતે તમે જે રિપ્લેસ ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું છે. અંતર એના પછી જોઈએ તો જે આ ફંક્શન છે જે છે બેચ ટેક્સ. ઓકે,
બેથ ટેક્સ એવું જે ફંક્શન છે, આનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ સમજી લેશો. મિત્રો આની જે ઉપયોગ થાય છે આ થાઈ લેંગ્વેજની અંદર, થાઈ ફોર્મેટની અંદર ચેન્જ કરવા માટે, કોઈ પણ નંબર તમને જે આપવામાં આવેલા છે તેને થાઈ ફોર્મેટની અંદર ચેન્જ કરવા હોય તો, અથવા તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ થાઈ ફોર્મેટની અંદર ચેન્જ કરો, તો આ છે બેથ BAHBAHT TXT. ઓકે, તો BAST યાદ રાખવાનું રહેશે, TXT તો ટેક્સ્ટ થી યાદ રહી જશે. જે પણ નંબર તમારે એને કન્વર્ટ કરવા છે તે નંબર સિલેક્ટ કરશો, પછી સ્પેસ આપશો, એટલે કે આ જે નંબર થઈ ગયા, કયા નંબર થઈ ગયા, તો થાઈ લેંગ્વેજના અંદર થઈ ગયા. ઓકે મિત્રો, હવે તમને ખબર કેમ પડશે આ થાઈના થઈ ગયા કે નહીં? તો મિત્રો તમારે જો આને ચેક કરવા હોય તો તમે પણ આ રીતે જે નંબર લખી નાખશો, બાજુમાં જે છે બેઝ ટેક્સ જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરશો, પછી આ નંબરને છે કોપી કરશો. ઓકે, ધારો કે આ નંબર જે પેલો છે આને કોપી કરી અને ગૂગલની અંદર ક્રોમની અંદર નાખશો. ઓકે, તો તમને દેખાશે કે ભાઈ થાઈ ફોર્મેટ છે અને આની નંબર એટલે જે છે આની વેલ્યુ જે છે તે 150 છે. ઓકે, તો હું તમને જે અત્યારે મારી પાસે જે નેટની ફેસિલિટી અત્યારે જે છે અત્યારે નથી મારી પાસે. ઓકે, તો અત્યારે હું તમને, ઓકે ધારો કે અહીં તમે ગૂગલની અંદર તમારે નાખવાનું રહેશે જે પણ ટેક્સ છે. ઓકે, ત્યાંથી કોપી કરી લેશો. ઓકે, તો અહીંયા જે આપવામાં આવેલા છે, ઓકે તો ધારો કે જે અહીંયા તમને ફોર્મ્યુલા અહીંયા જે ટેક્સ આપવામાં આવેલો છે એને કોપી કરી લેશો. ઓકે, કોપી થઈ ગયા પછી તમારે કોપી થઈ ગયા પછી એને ગૂગલની અંદર અહીંયા તમારે પેસ્ટ કરવાનું રહેશે. તો એ પેસ્ટ કરશો પછી એન્ટર આપશો ને તો તમને નીચે વેલ્યુ દેખાડશે કે ભાઈ કે આ જે છે આનું છે. ઓકે, તો અત્યારે મારી પાસે નથી એટલે, પણ તમે જો તમે કરશો એટલે તમારે થઈ જશે. ઓકે, તો કાંઈ બીજી વસ્તુ નથી આ જે થાઈ લેંગ્વેજની અંદર ચેન્જ કરવાનું, કે એક પ્રકારનું કોડિંગ કહી શકાય. ઓકે, હવે ધારો કે આને કોપી કરી અને હું એ પેસ્ટ કરી દઈશ. ઓકે, તો અહીંયા જોઈએ તો મારી જો પેસ્ટ માટે અલગ અલગ ઓપ્શન છે. ઓકે, તો જોશો ખાલી વેલ્યુ મારે પેસ્ટ કરી, ત્યાંથી વેલ્યુ ફંક્શન, પછી અહીં જોશો તો જે ટ્રાન્સપોઝ. ઓકે, પછી આ જોઈએ તો ફોર્મેશન. ઓકે, તો આપણે ખાલી વેલ્યુ જોઈએ છે તો અહીં નોર્મલ વેલ્યુ એ તમને અહીંથી મળી જાય. ઓકે, તો હવે તમે ધારો કે આ તમે થાઈ ફોર્મેટનો સૂત્ર ગાયગા ના આવી શકે તો તમે આ નોર્મલ વેલ્યુને કોપી કરશો. ઓકે, એવું બની શકે તો આના વિશે જો પેસ્ટ ના થાય તો નોર્મલ વેલ્યુ છે તેને પેસ્ટ કરશો અને પછી જે છે ગૂગલને સર્ચ કરશો એટલે તો પણ મળી જશે. હમણાં તમારે એના પછીનું જે ફંક્શન છે સર્ચ ફંક્શન. કયું ફંક્શન છે? તો સર્ચ ફંક્શન છે. ઓકે, સર્ચ એટલે મતલબ શું થાય? સર્ચ એટલે ગોતું, ફાઇન્ડ કરવું થાય. ઓકે, તો અમે સર્ચનું જે કેવી રીતે ફાઇન્ડ કરવું તે પણ જોઈએ. ઓકે, તેના માટે સૌ પ્રથમ ઇઝિકલ ટુ શું ઉપયોગ કરશો? ઇઝિકલ ટુ જે સર્ચ ઉપયોગ કરશો, કોમા કરશો. અમે પૂછીએ છીએ ફાઇન્ડ ટેક્સ. ઓકે, તો આપણે ફાઇન્ડ ટેક્સ કયો ટેક્સ ફાઇન્ડ કરો? તો કે આ જે મારે ફાઇન જે ટેક્સ કરવાનું છે. અમે પૂછીએ વિધિન ટેક્સ, કઈ ટેક્સની અંદર? આ ટેક્સની અંદર. અમે પૂછીએ છીએ નંબર ઓફ જે સ્ટાર્ટ નંબર, કઈ જગ્યાએ શરૂઆત થાય? ધારો કે હું એક નંબરથી શરૂઆત કરીશ તો મને પહેલા જે હશે તે બતાવશે. તો મિત્રો જોઈ શકાય ઓ જી છે બીજા નંબર ઉપર છે, તો આ પહેલો અને બીજા નંબર ઉપર ઓ છે. હવે મિત્રો મારે જે ચોથા નંબર પછી ઓ હોય તે મારે જોઈએ છે. ઓકે, ધારો કે હું 5 નાખી દઉં. ઓકે, તો મિત્રો 7મા નંબર ઉપર ઓ છે, તો આમ જોશો 1, 2, 3, 4, 5, 6 અને 7મા નંબર ઉપર ઓ છે. તો આપ જોઈ શકાય જે ટેક્સ છે આ રીતે કોઈ પણ જે ટેક્સ તમને એક્ઝામની અંદર પૂછાય તો તમે અહીંથી આ રીતે ફાઇન કરી શકો છો મિત્રો. ઓકે, તો આ રીતે હું તમને અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે હું તમને ડાયરેક્ટ ડ્રેક કરી નાખીશ એટલે બધાનો અલગ અલગ ભાઈ. હવે મિત્રો તમે જોશો કે આમાં જે છે વેલ્યુ આવતી નથી. હવે મિત્રો આમાં જોશો તો ઈ જી છે આ આવવાનું રીઝન શું? ઓકે, તમે જોશો આ જી છે હેઝ વેલ્યુ. ઓકે, જે આપવામાં આવેલું છે આનો મતલબ એવો થાય છે કે જે ફોર્મ્યુલા જે ફંક્શન છે તમે જે આપવામાં આવેલી છે પ્રાયોરિટી કન્ડિશન જે આપી છે ક્યાંય ફૂલફિલ થતી નથી, એટલે તો હજી આ ટેક્સ છે કઈ જગ્યાએ મળતો નથી. ઓકે, તો આવું જ્યારે હશે તો આ જી તો હું અહીંયા એક નાખી દઈશ ને તો તમને ડાયરેક્ટલી જવાબ આવી જશે. ઓકે, તો એક નંબર ઉપર ઈ છે, એક ઉપર ઈ છે એ મારે નથી જોતો. મારે ધારો કે 3 પછી ઈ હોય એવું મારે ઈ જોઈએ છે. ઓકે, તો અહીંયા જી છે એ 3 પછી ઈ હોય મારે જોઈએ છે, તો 3 નાખી એન્ટર આપશો તો આપજો 4 નંબર ઉપર ઈ છે. ઓકે, તો આ રીતે આમાં પણ આપણે ફાઇન કરી શકાય છે. આમાં પણ એવું આવે છે તો મિત્રો જે આઈ જી છે તો આઈ ને મળતો નથી. ઓકે, તો અહીંયા શું છે આઈ જી આપવામાં આવે. ઓકે, તો અથવા તો હું તમને અહીંયા જી છે અહીંયા સ્મોલ આઈ કરી દઈશ તો ડાયરેક્ટલી એને મળી જશે સ્મોલ આઈ વેલ્યુ એન્ટર. તો આપ જે સ્મોલ આઈ છે કેટલા નંબર ઉપર છે? 10મા નંબર ઉપર છે. ઓકે, તો આ રીતે તમે જે છે સર્ચ ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકો છો. મિત્રો એના પછી જે ફંક્શન છે તમારે કોઈ પણ જગ્યાએ સ્પેસ ફાઇન્ડ કરવી છે. શું કરવી છે? ધારો કે આ બે કેટલામાં નંબર પછી જે સ્પેસ છે તે મારે ફાઇન્ડ કરવી છે તો તમે જોશો તમે આનો ઉપયોગ કરેલો જ છે. તો આ જોશો 2 ને 2, 4 ને 2, 4 ને 1, 5, 6, 7 ને 8મા નંબર ઉપર સ્પેસ છે. ઓકે, તો મિત્રો આનું જે ફોર્મ્યુલા છે તો આનું ફોર્મ્યુલા ઇઝિકલ ટુ આમ આવશે. ઇઝિકલ ટુ આમાં પણ તમારે જે ફંક્શન છે તે ઉપયોગ કરવાનું છે ફાઇન્ડ. શું ઉપયોગ કરવાનું છે? ફાઇન્ડ, કોમા કરશો. હવે તો આ ટેક્સ શું ફાઇન્ડ કરવાનું છે? ધારો કે મારે જે છે સ્પેસ ફાઇન્ડ કરવાની છે. હા, પછી વિધિન ટેક્સ કયા ટેક્સની અંદર? આ ટેક્સની અંદર ફાઇન્ડ કરવાનું છે. સ્ટાર્ટ નંબર, ધારો કે 1 થી સ્ટાર્ટ નંબર થાય છે તો આપ જોઈ શકાય છે કે 8મા નંબર ઉપર સ્પેસ છે.
ઓકે, એવી રીતે તમે બીજા જે પણ ફંક્શન્સ આપવામાં આવ્યા છે તેમાં પણ આ રીતે તમે જે ફાઇન્ડ કરી શકો. ઓકે, તો આ રીતે તમે સ્પેસ ફાઇન્ડ કરવાની કહીએ તો સ્પેસ પણ ફાઇન્ડ કરી શકશો. મિત્રો, જે એના પછીનું જે ફંક્શન છે તે મિડ. ઓકે, તો મિડનો ઉપયોગ શું થશે? મિડ મીન્સ કોઈ પણ જે છે કેરેક્ટર આપણે લખવા હોય, ધારો કે આ જે આટલા નંબર આપવામાં આવ્યા છે તો વચ્ચેના ચાર અક્ષર મારે લખવા છે, વચ્ચેના બે લખવા છે, તો આ રીતે તમે મિડ ફંક્શન છે તેનાથી ઉપયોગથી લખી શકો. ઓકે, તો તેના માટે MID મિડ કાઉન્સ કરશો, પછી જે ટેક્સ. ઓકે, તો આ ટેક્સ પછી કોમા કરશો, તો પછી જે સ્ટાર્ટ નંબર, કયા નંબરથી સ્ટાર્ટ કરવું છે, ધારો કે આપણે જે છે જે ત્રણ નંબરથી સ્ટાર્ટ કરવું છે, અને પછી જે નંબર ઓફ કેરેક્ટર. ઓકે, તો નંબર ઓફ કેરેક્ટર આપણે ચાર કેરેક્ટર જે એન્ટર આપશો તો આપ ચાર. ઓકે, ત્રણ નંબરથી શરૂઆત થઈ અને ચાર નંબર આવી ગયા છે. ઓકે, હા મિત્રો, ઘણા મિત્રોને એવો પ્રોબ્લેમ છે, સાહેબ એક બે ત્રણ ચાર પાંચ તમે લખેલા છે એટલે કે ત્રણ નંબરથી લે. હા મિત્રો, હું તમને બીજા પણ નંબર લખી નાખું છું. ઓકે, ધારો કે હવે તમે કોઈ પણ નંબર લખી નાખ્યા, હવે તમે જોશો હું એન્ટર આપું છું તો આપ જોઈ શકાય છે જે ત્રીજા નંબરથી શરૂ થશે. જો આ પહેલા નંબર નવ છે, પહેલો આઠ છે બીજો, અને આ ત્રીજા નંબર શરૂ થશે અને ચાર અક્ષર લેશે એટલે કે પાંચ બે બે. હવે જે આની જગ્યાએ હું તમને એમ કરી નાખું કે ભાઈ જે છે. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ, ધારો કે આના પછી તમને એમ કે સ્ટાર્ટ નંબર તમને એમ કહે. ઓકે, સ્ટાર્ટ નંબર તમને એમ કે દસથી શરૂ થશે, દસ પછી ચાર નંબર આવશે નહીં તો શું આવી જશે, તો ઝીરો આવી જશે. શું આવી જશે? ઝીરો. આમાં કેટલા છે? બે, બે ચાર, બે છ, બે આઠ, ને બે દસ, પછી કાંઈ છે જ નહીં મિત્રો, તો શું આવી જશે? ઝીરો આવી જાય. હવે મિત્રો, આની જગ્યાએ હું તમને એમ કહું અહીં છથી શરૂઆત થશે તો છ રાખશો એટલે છેલ્લા ચાર આવી જશે. ઓકે, તો જોશો જે. ઓકે, તો દસની જગ્યાએ આપણે કેટલા નાખ્યા? અહીંયા છ નાખ્યા ને. ઓકે, તો અહીંયા આપણે જે સાતથી ચાલુ કરી. ઓકે, તો સાતની ચાલુ કરશે એટલે કે જે છેલ્લા ચાર આવી જશે. ઓકે, તો પચીસ, વીસ. ઓકે, તો આ રીતે અલગ અલગ જે છે તેનો આપણે ઉપયોગ કરી શકો છો. મિત્રો, ફાઇનમાં તમે, ધારો કે ઘણા બધા મિત્રોને એવો પણ પ્રોબ્લેમ હતો સર કે અમારે ટેક્સ આવી રીતે ફાઇન કરો. ઓકે, તો ટેક્સને આ રીતે તમે ટેક્સનો પણ ઉપયોગ. ઓકે, તો મિડ ફંક્શન છે તેનો ઉપયોગ કરી તમે ટેક્સ પણ ફાઇન કરી શકો છો. ઓકે, તો ઘણા મિત્રો મને કોમેન્ટમાં કરતા કે સાહેબ આ રીતે નંબર જે છે એ રીતે ટેક્સને ફાઇન કરવા માટે, તો તેના ટેક્સને ફાઇન કરવા માટે પણ આ જે ફંક્શન છે મિડનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો, મિત્રો, એના પછીનું જે ફંક્શન છે તમારી જે ફાઇન્ડ અને રિપ્લેસ ફંક્શન છે, રિપ્લેસ ફંક્શન છે આમાં જોઈએ તો જે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આ જે ફાઇન્ડ કરવાનું છે, આગળ આપણે રિપ્લેસ ફંક્શન છે તેની વાત કરી હતી. ઓકે, તો આમાં પણ આપણે જે ફાઇન્ડ ફંક્શન છે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. ઓકે, તો ફાઇન્ડ, હજી તો ધારો કે મારે આ નામ ફાઇન્ડ કરવું છે. ઓકે, તો આ નામ ફાઇન્ડ કરવું છે, કેમાંથી મારે ફાઇન્ડ કરવું છે? તો આ જે નામ આપ્યું છે તેમાંથી મારે ફાઇન્ડ કરવાનું છે. અને સ્ટાર્ટ નંબર કેટલા નંબરથી સ્ટાર્ટ થશે? ધારો કે એક નંબરથી સ્ટાર્ટ થશે. એન્ટર આપશો તો જોઈ શકાય છે કે જે નામ છે, ઓકે, કલ્પેશ જે નામ છે દસમા અક્ષર ઉપર છે. તો આપ જોશો તો SONA એટલે કે ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને કે કેટલા નંબર ઉપર છે? દસમા અક્ષર ઉપર છે. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ વસ્તુ તમને ફાઇન્ડ કરવાની કે. ઓકે, તો આમાં પણ એ જ થશે. તો ઇઝ ઇક્વલ ટુ તમારે શું કરવાનું, જે ફાઇન્ડ કરવાનું છે, ફાઇન્ડ ફાઇન્ડ પછી કોમા જે છે કાઉન્સ કરશો, જે શું કરવાનું ભાઈ, નકુમ જે છે ફાઇન્ડ કરવાનું છે. વિધિન ટેક્સ કયા ટેક્સની અંદર? આ ટેક્સમાંથી ફાઇન્ડ કરવાનું છે. અને સ્ટાર્ટ નંબર એકથી સ્ટાર્ટ થશે, એન્ટર આપશો એટલે તમને મળી જશે કે ભાઈ એક નંબરથી શરૂઆત થાય છે. તો આગળ જોશો તો અહીંથી જોશો તો એક પહેલાંથી એ નકુમ જે શરૂ થાય છે. ઓકે, ઓકે, તો આ રીતે તમે જે છે ફાઇન્ડ ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આ રીતે એના પછી મિત્રો એક જે ફંક્શન છે આ જોઈએ, તો આ જે છે ટેક્સ માટેનું ફંક્શન નથી, પણ આ જે આ ફંક્શન છે તો ખૂબ ઉપયોગી છે આવનારી એક્ઝામ માટે. હવે મિત્રો, ડેટા ટાઈપ જે ફંક્શન છે મિત્રો, તો જે ફંક્શન છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તો જોઈ લેશો. ઓકે, તો ડેટેડ DATED. ઓકે, ડેટેડ પછી ઇફ જોશો પછી કાઉન્સ કરશો. હવે પૂછે છે ભાઈ જે છે કાંઈ આવતું નથી ડેટેડની અંદર, આ બહુ પ્રોબ્લેમ થાય, અમે શું કરવાનું? તો સૌપ્રથમ તો તમને જે તારીખ આપી હોય, તો ધારો કે તારીખ છે મારે આ જે તારીખ છે તે આજે કેટલા વર્ષ થયા છે તમારે ફાઇન કરવું છે. ધારો કે ચાર એક 2018 અત્યાર સુધી કેટલા વર્ષ થયા તમારે ફાઇન કરવું છે, તો આ તમે જે વર્ષ છે તે સિલેક્ટ કરશો. પછી તમારે અહીંયા નાખવાનું રહેશે ટુ ડે. શું નાખવાનું રહેશે? ટુ ડે. ઓકે, પછી કોમા કરશો પાછું, અને પછી તમને પૂછે. ઓકે, ધારો કે હવે તમારે શું જોઈએ, ધારો કે યર જોતું હોય, યર પણ આપણે ફાઇન કરી શકાય છે, મંથ છે તે પણ ફાઇન કરી શકાય છે. ઓકે, ધારો કે મારે યર જોઈએ છે, તો યર કેટલા થયા તે આપણે ફાઇન કરવું હોય. ઓકે, તો આપણે જે છે તે ફાઇન કરી શકાય છે. ઓકે, તો આને જોઈએ તો આ વ્યક્તિ જે છે, તો જો ચાર એક 2018 હોય તો તેનો કેટલા વર્ષ થયા? ટુ વર્ષ થયા. હવે કેટલા મહિના છે તમારે ફાઇન કરો? તો અહીંયા એમ કરશો તો તમને ટોટલ મંથ 24 મંથ થયા છે. ઓકે, હા, ધારો કે 24 મંથની જગ્યાએ મારે ડે જોઈએ છે, તો અહીંયા ડી સ્પેસ કરશો, એન્ટર આપશો એટલે તમને 242 દિવસ થયા છે. ઓકે, તો આ રીતે પણ એક્ઝામની અંદર પૂછે. ઓકે, તો હું તમને અહીંથી બીજી કોઈ પણ ડેટ નાખી દઉં છું એટલે તમને થોડું વધારે ક્લિયર થશે. ધારો કે હું અહીંયા 1990 સાલ નાખી દઉં.
ઓકે, તો આપ જોઈ શકાય છે. તો દિવસો કેટલા થયા? તો આના દિવસો જોશો તો જેસે ઘણા બધા દિવસો થઈ ગયા છે. ઓકે, જોશો કેટલા? 10,979 થયા છે. ઓકે, ધારો કે અમે ઈયર નાખીશ, એટલે પણ અહીંયા તમે કોઈ પણ વ્યક્તિ છે તેનું ઈયર, મિત્રો આ રીતે પણ કોઈ એક્ઝામની અંદર પ્રશ્ન બની શકો. તો આ ભાઈને જે છે 30 વર્ષ થયા છે. ઓકે, 90 થી હોય તો. હવે મિત્રો આના સિવાય એક પ્રશ્ન આવો પણ પૂછે છે, જે છે બે અલગ અલગ તારીખ આપી હોય છે તેમાં કેટલા વર્ષનો તફાવત છે તે તમારે ફાઇન્ડ કરવું હોય. તો અહીંયા તમે જે છે ટુડેની જગ્યાએ જે તારીખ છે તે નાખી દેશો અને એન્ટર આપી દેશો. તો આ બે જે તારીખ હોય છે ડિફરન્સ કેટલો છે? તો 2 વર્ષનો ડિફરન્સ છે. હવે ધારો કે અહીંયા ડેટની જગ્યાએ તમારે મંથ ફાઇન્ડ કરો, અંદર મંથ કરી એન્ટર આપશો, તો આ બે વચ્ચે 33 મંથ છે તેનો ડિફરન્સ છે. હવે ધારો કે તમને ડે પૂછાય કેટલા ડેનો ડિફરન્સ છે, તો 1020 દિવસ છે તેનો ડિફરન્સ છે. ઓકે મિત્રો, આ રીતે અલગ અલગ જે ફોર્મુલાઓ પૂછાય છે મિત્રો. તો જે પણ મિત્રો જોઈ રહ્યા છે મિત્રો, વિડીયો લાઇક કરવાનું બાકી તો લાઇક કરી દેશો, શેર કરી દેશો અને ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો, થેન્ક યુ, આપણા બધાનો ખૂબ ખૂબ આભાર, બેસ્ટ ઓફ લક.